રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. રાજ્યમાં ફરી એકવાર માવઠાનો પ્રકોપ રહેશે. 29 થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી છે. મોટાભાગના વિસ્તારોમાં બે દિવસ પારો 30 ડિગ્રીએ પહોંચી શકે. આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પડશે વરસાદ, જ્યારે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ માવઠાની શક્યતા છે. 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ રહેશે. વિન્ટર 30 માર્ચ મે ઇવન 31 મે ભી ગુજરાત સ્ટેટ મે કહીં કહીં કહા જગાઓ મે હલકી ફુલકી બારિશ કા સાથ સાથ થંડરસ્ટ્રમ લાઇટનિંગ હોને કા સંભાવના હે. और टेम्परेचर देखा जाए तो अभी अगले 3 दिन में टेम्परेचर राइज रहेगा, बढ़ेगा टेम्परेचर बाय 2 to 3 डिग्री सेल्सियस पड़ने का संभावना है. और 3 दिन का बाद टेम्परेचर फर्दर फॉल होने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस. तो मावठा पहला राज्य में पड़े काड़झाड़ गर्मी, 2 दिवस चामड़ी दझाड़े तेवी गर्मी की शक्यता है. अभी जो बारिश होने का संभावना जो है पूरे गुजरात में कहीं कहीं जगहों में बारिश का साथ साथ बिजली भी और थंडरस्टॉर्म एक्टिविटी भी रहने का संभावना है. इसके कारण ये है कि अभी जो वेस्टर्न डिस्टर्बेंस और एक अप्रोच हो रहा है और होने का संभावना है, उसके कारण से इंड्यूस्ड सर्कुलेशन बन के गुजरात को बारिश दे सकता है. હવે ગ્રાફિકના માધ્યમથી આપણે સમજીશું કે કયા કયા વિસ્તારો એવા છે ગુજરાતમાં કે જ્યાં વરસાદની આગાહી છે. તો આપ જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, પાટણ, જામનગર, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. એટલે કે અહીંયા મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે અને બાકીના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. મધ્ય ગુજરાતમાં તમે જુઓ તો વડોદરા અને આણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવે આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ ગામે એકાએક ભારે પવન ફૂંકાયો. વંટોડિયું ફૂંકાતા ઘઉંના પૂડાઓ હવામાં ઉડ્યા હતા. ખેતરમાં પાથરેલ ઘઉંના પૂડા 40 ફૂટ કરતા પણ ઊંચાઈએ ઉડ્યા. ખેતરમાં નુકસાનનો વિડીયો વાયરલ થયો છે. રવિવારનો આ વિડીયો હોવાની ચર્ચા છે. તો સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ ગામે એકાએક ભારે પવન ફૂંકાયો, જેનો વિડીયો સામે આવી રહ્યો છે. વંટોડિયું ફૂંકાતા ઘઉંના પૂડાઓ હવામાં ઉડવા લાગ્યા. ઘઉંના પૂડા 40 ફૂટ કરતા પણ ઊંચાઈએ ઉડ્યા. ખેતરમાં નુકસાનીનો વિડીયો વાયરલ થયો છે, જે રવિવારનો હોવાની ચર્ચા છે. ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકનો સફાયો કર્યો. 25% જ પાક બચ્યો હતો અને તેમાં પણ કમોસમી વરસાદ અને કરા પડતા કેરી બજારમાં આવી અઘરી બની ગઈ છે. ભારે માત્રામાં કેરીઓ ખરી પડતા તમામ કેરી પર કાળા ચાંદી પડી ગયા. કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદની માંગ કરે છે. ગીર પંથકના તમામ ગામોના સરપંચોએ, આગેવાનો અને ખેડૂતોએ તાલાલા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. સદંતર પાક નિષ્ફળ જવાની દહેશત સાથે કેસર કેરીને પાક વીમામાં સમાવવા અને સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય મદદ મળે તેવી માંગ કરી છે. કોઈ કમોસમી વરસાદ, કુદરતી આફતોને લીધે અને હમણાં થોડાક સમયથી વરસાદો પડે છે, તેના લીધે કેરીનો પાક સદંતર નિષ્ફળ ગયેલો છે. વરસાદના લીધે કેરીમાં 5-7 દિવસ પછી જે ચાંદા પડીને તમામ કેરી ખરી જાય છે, જેના લીધે ખેડૂતો વર્ષે ને વર્ષે અને દિવસે ને દિવસે દેવામાં ડૂબતો જાય છે. અમે આવેદનપત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે એક આશા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખી, અમારી માંગણીને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પાક આંબાઓને પાક વીમામાં સંતોષવામાં આવે. અમદાવાદમાં પકડાયેલા સૌથી મોટા સટ્ટાકાંડનો જે મામલો છે તેમાં પીસીબીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ પર રેડ કરી હતી. ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શન કેસમાં તપાસ શરૂ થઈ ગઈ છે. આ તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી. 2 PI, 1 PSI, 1 CA અને 1 લીગલ ઓફિસરની ટીમ છે. 4 મુખ્ય આરોપીએ દુબઈમાં ટેકનિકલ ટ્રેનિંગ મેળવી હતી. 2 વર્ષમાં 10,000 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ માત્ર દેખાડો હોવાનો ખુલાસો. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવાનું આ કૌભાંડ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સર્વિસના નામે વિદેશી કંપનીઓની આડમાં ચાલે છે કરોડોનો ખેલ. તપાસ એજન્સીએ બેંકના જવાબદાર અધિકારીઓને તપાસમાં
અને મદદ માટે બોલાવ્યા છે. પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર થઈ રહ્યું છે એનાલિસિસ. રાકેશ રાજદેવ સુધીના તાર બાબતની તપાસ પણ કરાશે. તપાસ બાબતનું સુપરવિઝન શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્કેમ મહાદેવ એજન્સીના એમપીના સૌરભ ચંદ્રાનગર થકી ચાલતું હતું. 5 કરોડમાં નોન રિફંડેબલ એક ફ્રેન્ચાઇઝ મહાદેવ વેચતો હતો. બધા આરોપીઓની સિટીઝનશીપ બાબતે પણ તપાસ થશે. અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં પણ તપાસ કરશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પૂરા સત્ર માટે સસ્પેન્ડ થયા છે. વિધાનસભાનું ગાંધીનગર ખાતેનું આજનું સત્ર પૂરું થાય ત્યાં સુધી કોંગ્રેસના એમએલએને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઋષિકેશ પટેલે સસ્પેન્ડ કરવા મૂકી હતી દરખાસ્ત. બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલે ટેકો આપ્યો. વિધાનસભા અધ્યક્ષે સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા છે. વિધાનસભાના નિયમ 52 અંતર્ગત આ કાર્યવાહી થઈ છે. ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે તેવી વાત પણ ઋષિકેશ પટેલે કહી. ગૃહનો સમય ન બગાડવા અધ્યક્ષે અપીલ કરી હતી. કોંગ્રેસ એમએલએ આજે કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા. તો અગાઉ અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે અમે દેશના હિતમાં સવાલ ઉઠાવીએ છીએ પણ કોંગ્રેસના નેતૃત્વને બોલવા નથી દેવાતા, એવું અમિત ચાવડાએ કહ્યું હતું. નોંધનીય છે કે વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ 29 માર્ચ છે. કોંગ્રેસના એ મિત્રો દ્વારા આ પૂર્ણ સંસદીય પ્રણાલિકા ચાલતા ગૃહને ડિસ્ટર્બ કરવા માટે કોઈ જ કારણો વગર એક ગૃહની અંદર પ્રદર્શન કરવું, કાળા કપડાં પહેરવા, ન જોતા અને પહેલી બાબતો પેપરો હાથમાં લઈ પોસ્ટરો લઈ અને ગૃહની અંદર દેખાવો કરવા અને વેલની અંદર ઘૂસી આવવું આ સંસદીય પ્રણાલિકા વિરુદ્ધનું તમામ કૃત્ય છે. જ્યારે દેશના લોકો માટે એક નવા ગાંધી, રાહુલ ગાંધી લડતા હોય ત્યારે એમની પર ખોટા ખોટ કેસો ઊભા કરી અલગ અલગ રાજ્યોમાં કોર્ટોમાં કાર્યવાહી થાય. એક કેસમાં જે રીતે માનહાનિનો કેસ કે કોઈ વ્યક્તિ માટે નહીં પણ લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા અનેક લોકો આ દેશના લોકોના પડસેવાના પૈસા લૂંટીને વિદેશ ભાગી ગયા એની માટેની વાત કરવામાં આવે ત્યારે ખોટો કેસ કરવામાં આવે, કોર્ટમાં ખોટી પ્રોસિજર ફોલો થાય. રાજ્યમાં 3 સોલાર પાર્કમાં 2 વર્ષમાં 4,304.68 મેગાવોટ વીજ ઉત્પાદન થયું. 2021માં ધોલેરા પાર્કમાં વીજ ઉત્પાદન નહીં. 2021માં 1,463.11 મિલિયન યુનિટ ઉત્પાદન થયું. 2022માં 2,841.57 મિલિયન યુનિટ અને વીજ ઉત્પાદન થયું. રાજ્યમાં 3 સોલાર પાર્ક, ચારણકા સોલાર પાર્કમાં 730 મેગાવોટ, રાધા નેસડા સોલાર પાર્કમાં 500 મેગાવોટ અને ધોલેરા સોલાર પાર્કમાં 300 મેગાવોટ વીજ ઉત્પાદન થાય છે. રાજ્યમાં કેટલા સોલાર પાર્ક અને 2 વર્ષમાં કેટલું વીજ ઉત્પાદન થયું તે અંગેના સવાલ પર વિધાનસભામાં સરકારે આ પ્રકારે જવાબ આપ્યો. તો મેશ્વો નદી જીવંત કરવા કાર્યવાહી થશે. વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો સ્વીકાર. ગાંધીનગરના દહેગામમાં મેશ્વો નદી પર ચેકડેમ બંધાશે. એક ચેકડેમ પૂર્ણ, અન્ય 4 ચેકડેમનું આયોજન. વર્ષમાં 8.65 લાખનો ખર્ચ. ચેકડેમથી 27 ગામને લાભ થશે. ધારાસભ્યોનું સન્માન ન જળવાતું હોવાની ફરિયાદો થઈ રહી છે. ત્યારે 2 વર્ષમાં એમએલએનું સન્માન ન જળવાયાની 13 ફરિયાદ થઈ છે. જે તે સમયે તમામ ફરિયાદ કોંગ્રેસ એમએલએ તરફથી થઈ. ફરિયાદોને પગલે વિભાગ અને કલેક્ટરને સૂચના અપાઈ છે પ્રોટોકોલ જળવાય, ભવિષ્યમાં આવું ન થાય તે અંગેની પણ સૂચના અપાઈ છે. સરકારી અધિકારીઓ ધારાસભ્યોનું માન સન્માન જળવતા નથી તેવા એમએલએ ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો. ગુજરાત પર 3,20,812 કરોડ રૂપિયાનું દેવું. 2021-22ના નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ પ્રમાણે આ દેવું. 2 વર્ષમાં સરકારે 45,086 કરોડનું વ્યાજ ચૂકવ્યું. 2 વર્ષમાં 42,374 કરોડ રૂપિયા મુદ્દલ ચૂકવ્યા. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે આ જવાબ રજૂ કર્યો.